નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ એજ્યુગમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગુજરાતી એની દ્વિતીય પરીક્ષાનું પેપર સોલ્યુશન જોઈએ તો મિત્રો શરૂ કરીએ આપણે વિભાગ એ થી આમાં આપણે ગદ્ય કૃતિની સામે એના કરતા જોડવાના છે એમાં નંબર એક ભૂલી ગયા પછી તો આ પાઠના આપણે લેખક છે રઘુવીર ચૌધરી ત્યારબાદ નંબર બે છત્રી તો આ પાઠના લેખક છે રતિલાલ બોરીસાગર ત્યારબાદ નંબર ત્રણ ડાંગવનો અને તો આના લેખક છે મહેન્દ્રસિંહ પરમાર નંબર ચાર ગતિભંગ તો આના લેખક છે મદનલાલ પટેલ ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના આપણે એક વાક્યમાં ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના એક ગુણ છે એમાં પ્રશ્ન નંબર એક જોઈએ નીનાબેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માગ્યું તો નીનાબેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું સૈશવ એટલે કે બાળપણ માગ્યું ત્યારબાદ નંબર બે લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં શા માટે મક્કમ રહ્યા કારણ કે તે બીજાની પ્રમાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા ત્યારબાદ પ્રશ્ન ક એમાં નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના બે ગુણ છે આમાં મિત્રો તમારે કુલ જવાબ આપવાના છે એટલે આના કુલ છ ગુણ થાય એમાં પ્રશ્ન નંબર એક લેખક માટે જીવલાએ જમવાની શી વ્યવસ્થા કરી આનો જવાબ લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન બે છાસ અને ઘીના દ્રષ્ટાંત દ્વારા શ્રીમદ રાજચંદ્ર છોકરાઓને શું સમજાવ્યું એનો જવાબ તમારે લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ પૂરમાં ડૂબતા આંબા પટેલને કોણે બચાવ્યા અને કેવી રીતે અને આના અથવામાં પણ આપણને એક પ્રશ્ન આપેલો છે કે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા શું કહ્યું તો આ બેમાંથી તમારે એક પ્રશ્નનો જવાબ લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન ડ એમાં નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં ઉત્તર લખવાના છે વિદ્યાર્થી મિત્રો આમાં તમારે કુલ બે પ્રશ્નોના ઉત્તર લખવાના છે અને પ્રત્યેકના ચાર ગુણ છે એમાં પ્રશ્ન નંબર એક વાયરલ ઇન્ફેક્શન પાઠના આધારે સ્વસ્થ જીવન જીવવા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એનો જવાબ તમારે લખવાનો છે ત્યારબાદ નંબર બે છત્રી ન ખોવાય એ માટે લેખકને કેવી સલાહો મળી હતી અને આના અથવામાં પણ આપણને પ્રશ્ન પૂછ્યો છે કે હિમાલયમાં એક સાહસ પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરવાનું છે ત્યારબાદ આપણે વિભાગ બી જોઈએ તો વિભાગ બીમાં કૃતિની સામે તેનો સાહિત્ય પ્રકાર શોધીને લખવાનો છે એમાં નંબર એક શીલવંત સાધુને તો આ કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ભજન ત્યારબાદ નંબર બે શિકારીને તો આનો સાહિત્ય પ્રકાર છે સોનેટ ત્યારબાદ નંબર ત્રણ દિવસો જુદાઈ ના જાય છે તો એની સામે આવે ગઝલ અને નંબર ચાર કુલદીપક થાવું કઠિન તો એની સામે આવે દુહા પ્રશ્ન બ નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખવાના છે પ્રશ્ન એક નરસિંહ મહેતા કોને ધન્ય માને છે તો ચારિત્ર અને મન રાખે તેવા વૈષજનની માતાને ધન્ય ગણે છે ત્યારબાદ પ્રશ્ન બે કાવ્યનાયક કોને ધૂળમાં ન ભળી જવાની અરજ કરે છે તો મિત્રો આનો જવાબ તમારે જાતે લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન ક નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખવાના છે પ્રશ્ન એક વાંસળીના સૂર કોને કોને શું પ્રશ્ન પૂછે છે અને શા માટે તો એનો જવાબ છે કે મહારજની ધૂળને પ્રશ્ન પૂછે છે કે મારા માધવને જોયા છે યમુનાના જળને પ્રશ્ન પૂછે છે મારા માધવને જોયા છે ત્યારબાદ પ્રશ્ન બે સ્વીકારીને કાવ્યમાં કવિએ રજૂ કરેલો પક્ષી પ્રેમ તમારા શબ્દોમાં લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન ત્રણ કવિ વૈષ્ણવ દર્શનને પવિત્ર શા માટે ગણે છે અને આ નાથવામાં પણ આપણને એક પ્રશ્ન આપેલો છે એમાં આપણે કાવ્ય પંક્તિ સમજાવવાની છે કે પ્રાણમાં જલન હોય ને તોય ધારીએ શીતલ રૂપ ત્યારબાદ પ્રશ્ન ડ એમાં આપેલ પ્રશ્નના આઠ દસ વાક્યમાં જવાબ લખવાના છે અને પ્રત્યેકના ચાર ગુણ છે આમાં કુલ બે પ્રશ્નોનો જવાબ તમારે લખવાના છે એમાં પ્રશ્નો અહીંયા આપેલા છે તમને તો પ્રશ્ન જોઈએ કે બોલીને ના કાંઈ કાવ્યનો મધ્યવર્તી વિચાર તમારે સ્પષ્ટ કરવાનો છે ત્યારબાદ પ્રશ્ન બે વતનથી વિદાય થતાં કાવ્યમાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવવાની છે અને આ નાથવામાં પણ આપણને પ્રશ્ન આપેલો છે કે એક બપોરે કાવ્યમાં વ્યક્ત થતી કવિ હૃદયની વેદના વર્ણવવાની છે તો આ બેમાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ તમારે લખવાનો છે હવે આપણે વ્યાકરણ વિભાગ એટલે કે વિભાગ સી જોઈએ એમાં નંબર એક આપણે જોડણી સાચી શોધીને લખવાની છે એમાં આશીર્વાદ તો આશીર્વાદની સાચી ચૂંટણી અહીંયા વચ્ચે તમને જે દેખાય છે એ તમારે લખવાની છે ત્યારબાદ કીર્તિ તો કીર્તિની સાચી ચૂંટણી આ છે ત્યારબાદ આપણે સંધિ જોડવાની છે એક વત્તા અંત એટલે કે એકાંત થાય ત્યારબાદ સત્યાગ્રહી શબ્દનો સમાવેશ ઓળખાવાનો છે તો સત્યાગ્રહી શબ્દનો સમાવેશ થાય ઉપદ ત્યારબાદ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એમાં આપણે જોડકા જોડવાના છે એમાં કર્તરી રચનાનું વાક્ય શોધીને લખવાનું છે તો કર્તરી રચનાનું વાક્ય છે અહીંયા નંબર ત્રણ આપેલું છે કે હવે અમેરિકા ક્યારે જશો અને નંબર બે કર્મણી રચના હોય એવું વાક્ય શોધીને તમારે જોડવાનું છે તો મારાથી સાચું બોલી જવાયું ત્યારબાદ અહીંયા આપણને એક વાક્ય આપેલું છે એમાં એનો અલંકારનો પ્રકાર જણાવવાનું છે કે મુઠ્ઠી ચણા કે ધાણી ઝરણાનું મીઠું પાણી તો અહીંયા આ વાક્યનો અલંકાર છે રૂપક ત્યારબાદ પ્રત્યેક શબ્દમાં કયો પ્રત્યય લાગેલો છે તો પૂર્વ પ્રત્યય ત્યારબાદ સમાનાર્થી શબ્દ સુધીને લખવાનો છે તો ક્ષમા તો ક્ષમાનો સમાનાર્થી શબ્દ છે માફી અને મયંક એનો સમાનાર્થી શબ્દ છે ચંદ્ર ત્યારબાદ બાજરો સંજ્ઞાનો સાચો પ્રકાર લખવાનો છે તો બાજરો એ દ્રવ્યવાચક સંજ્ઞા છે ત્યારબાદ રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે હૃદય છલકાઈ જવું એટલે કે આનંદિત થઈ જવું ત્યારબાદ નીચે આપેલ કહેવતનો અર્થ લખવાનો છે રાત થોડી ને વેશ જાજા એટલે કે સમય ઓછો અને કામ વધારે ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે કે ત્રણ કલાકનો સમયગાળો એટલે કે પ્રહર ત્યારબાદ વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે પરાયુ એટલે તેનો વિરુદ્ધાર્થી શબ્દ થાય પોતાનું ત્યારબાદ જોડણી ભેદ અને અર્થભેદ જણાવવાનો છે તો પ્રણામ એટલે કે નમસ્કાર અને પ્રમાણ એટલે કે માપ ત્યારબાદ તરપદા શબ્દનું શિષ્ટરૂપ લખવાનું છે પોગવું એટલે કે પહોંચવું ત્યારબાદ આપેલા વાક્યમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર જણાવવાનો છે અહીંયા આપણને વાક્ય આપેલું છે કે રાત્રે સપ્તશ્રી તારાઓ જોવા મળે છે તો સપ્તશ્રી એ વિશેષણ છે એમાં સંખ્યા છે એટલે આનું વિશેષણનો પ્રકાર થાય સંખ્યા વાચક ત્યારબાદ નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર બતાવવાનો છે તો દીકરી એકાએક રડવા લાગી તો એકાએક એ ક્રિયા વિશેષણ છે અને એનો પ્રકાર છે રીતિવાચક વિશેષણ ત્યારબાદ સ્મૃતિ શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પડવાના છે તો અહીંયા એનો જવાબ આપેલો છે એથી તમારે લખી લેવાનું છે ત્યારબાદ નીચેના વાક્યનો પ્રેરક વાક્ય આપણે બનાવવાનું છે તો એનો જવાબ છે કે સુરેશભાઈથી વ્યાકરણ શીખવાડાય છે ત્યારબાદ હણોના પાપીને દ્વિગુણ બનશે પાપ જગના એમાં આજે પંક્તિ છે એનો છંદનો પ્રકાર તમારે બતાવવાનો છે તેનો જવાબ છે શિખરણી અને પ્રશ્ન વીસ શિખરણી છંદનું બંધારણ જણાવવાનું છે તો શિખરણી છંદમાં કુલ અક્ષર સત્તર હોય એમાં યતિ છ અથવા બાર હોય અને એનું બંધારણ છે યમ ન સભ લગા તો અહીંયા આપણું વ્યાકરણ વિભાગ પૂરું થાય છે હવે આપણે વિભાગ ડી તરફ જઈએ તો વિભાગ ડીમાં પ્રશ્ન અ એમાં આપણને પંક્તિ આપેલી છે આ પંક્તિ નો આપણે વિસ્તાર કરવાનો છે અને આના ચાર ગુણ છે એમાં આપણે પંક્તિ જોઈએ આવ નહીં આદર નહીં 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 નો માને તે ઘર કદી ન જઈએ કંચન વર્ષે મેં આના અથવામાં પણ સરસ મજાની પંક્તિ આપી છે કે કડવા હોય લીમડા પણ શીતળ તેની છાંય બાંધવ હોય અબોલડા તો એ પોતાની બાંય તો આ બેમાંથી કોઈ પણ એકનો તમારે વિસ્તાર કરવાનો છે અને આના ચાર ગુણ છે ત્યારબાદ પ્રશ્ન બ તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનો અહેવાલ આશરે સો શબ્દોમાં લખવાનો છે અને આના જ પણ ચાર ગુણ છે ત્યારબાદ પ્રશ્ન ક એમાં આપણને અહીંયા એક ગદખંડ આપેલું છે એનું આપણે ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરવાનું છે અને એને યોગ્ય શીર્ષક આપવાનું છે અને આના ચાર ગુણ છે ત્યારબાદ પ્રશ્ન ડ એમાં નીચે આપેલા ત્રણ વિષયમાંથી કોઈ પણ એક વિષય ઉપર આશરે બસો પચાસ શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે અને આના આઠ ગુણ છે એમાં નિબંધના વિષયો જોઈએ વૃક્ષ ઉગાડો પર્યાવરણ બચાવો એના અથવામાં પણ ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા અને આના અથવામાં દીકરી બચાવો તો વિદ્યાર્થી મિત્રો આ ત્રણમાંથી કોઈ પણ એક વિષય ઉપર આશરે બસો પચાસ શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનું આપણું ગુજરાતીનું પેપર સોલ્યુશન પૂરું થાય છે મિત્રો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો જેથી હર રમેશ મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને નિયમિત મળતા રહે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય ભારત જય હિન્દ